નમસ્કાર મિત્રો, હું છું શ્રી અભિષેક બનારા અને આજે આપણે છીએ નગરગઢ ગામના આંગણે, જ્યાં કષ્ટભંજ હનુમાનજી મહારાજનું મંદિર તથા કુંડદેવી માતા સમનું મંદિર છે. બાલાજી પોલીપેક પ્રાઇવેટ લિમિટેડના ઓનર શ્રી જગદીશભાઈ પનારા અને પનારા પરિવાર એક બહુ ગૌરવ લઈ શકાય એવું કામ આજે એમના વિશે જાણવા માટે આવ્યા છીએ. આપણે જગદીશભાઈ પનારાને હું એક વિનંતી કરીશ કે આપ શ્રી આ મંદિરનો વિચાર કેવી રીતના આવેલો, આ એક ભવ્ય કામ જે ભવ્ય ઉજવણીથી કરેલું છે, એની વિડીયો મોમેન્ટ પણ હું તમને વિડીયોના અંતની અંદર જણાવીશ, તો એમના વિશે થોડા શબ્દ જાણીએ. લગદીરગઢ પનારા પરિવાર તથા અમારા પિતાશ્રીના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પનારા પરિવાર દ્વારા જે આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું તથા અમારા કુળદેવી માતાજી શ્રી બહુચરાજી માતાજીનું મંદિર અમારા પિતાની ઘણા સમયથી એક અમારા છોકરા એટલે પનારા પરિવારના બધા પુત્રોની એવી ઈચ્છા હતી કે પિતાજીનો સંકલ્પ પૂર્ણ કરી એટલે આ મંદિર 15/10/2021 જ્યાં જમીન પૂજન અમે મંદિર માટે કરેલું અને 20/10/2021 શિલાન્યાસ અયોધ્યાજી મહંત શ્રી રાજકુમારદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે મંદિર 36/36 100% વાસ્તુશાસ્ત્ર મુજબ કષ્ટભંજન દાદા માતા કુળદેવી માતાજીની આશીર્વાદથી એમના સાનિધ્યમાં બનાવવામાં આવ્યું છે. એટલે 36/36 ફૂટની જગ્યામાં 5 શિખર 16 સ્તંભ સપ્ત ઋષિની સ્થાપના છે. અંદર માતાજી નવદુર્ગા માતાજીની સ્થાપના છે. 9 પગથિયાથી ચડવામાં આવે છે. 36 ફૂટની હાઇટ છે. જ્યારે મંદિરનું જમીનનું પૂજન કરવામાં આવ્યું ત્યારે 11 નદીની જળ લેવામાંથી અભિષેક કરવામાં આવ્યો હતો જમીનનો, અને નદીની રેતીની પણ જે વાસ્તુશાસ્ત્ર મુજબ જે કાંઈ દાદાની ઈચ્છા માતાજીની ઈચ્છા મુજબ સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું. ત્યારબાદ 478 દિવસ 15 મહિના અને 21 દિવસ મંદિરનું કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ 3 દિવસીય કાર્યક્રમ 3 ફેબ્રુઆરી 2023 થી 5 ફેબ્રુઆરી 2023 અતિ ભવ્યથી ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં અયોધ્યાથી રાજકુમારદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. તેમાં સંતો મહંતો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે. કાશી વિશ્વનાથ મહાદેવના કૃપાલુ મહારાજજી પધાર્યા હતા, જગતગુરુ શંકરાચાર્ય મહારાજજી પધાર્યા હતા, ઝાંસીથી મહારાજજી પધાર્યા હતા, સાળંગપુરથી કોઠારી સ્વામી તથા હરિપ્રકાશ સ્વામી પધાર્યા હતા, સોમનાથ મહાદેવના મહંતશ્રી પધાર્યા હતા, દ્વારકા મહાદેવ દ્વારકા મંદિરના સંતો મહંતોએ એમ સ્થાનિક એન અને પ્રસિદ્ધ સંતો મહંતોની ખૂબ મોટી સંખ્યામાં હાજરી રહી. અને આ સંપૂર્ણ કાર્ય પનારા પરિવારના એક બધા યુવાન મિત્રો વડીલોના આશીર્વાદથી પરિપૂર્ણ કરવામાં આવ્યું અને લગદીરગઢના આંગણે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તેમાં સામાજિક રાજકીય સહકારી ક્ષેત્રના દિલ્હીથી નાફેડ ઇફકો ક્રિફકો જેવી મોટી સહકારી ગજાની મોટી સંસ્થાઓના ચેરમેન સાહેબો આવેલા, રાજકીય ધારાસભ્યો સાંસદ સભ્યશ્રીઓની હાજરી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને પનારા પરિવારને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. તેમજ સ્થાનિક લગદીરગઢ ગામ પરિવાર પૂર જોશથી બહુ મોટું ભવ્યથી ભવ્ય આયોજનમાં મોટી સફળતા પાવામાં લગદીરગઢ ગામ પરિવાર તેમજ પનારા પરિવાર સબ બધા એક જૂથ બની અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ પરિપૂર્ણ થયો અને માતાજીની તથા હનુમાનજી દાદાની પધરામણી થઈ, તે આજે અમારા માટે ગર્વ છે અને પનારા પરિવાર ગર્વ લે છે કે આવું એક સામાજિક કામ અમારા આંગણે અને અમારા પનારા પરિવારોના યુવાનો દ્વારા થાય તો આનાથી વિશેષ શું હોય. જગદીશભાઈ, આપણે એક ખાસ પ્રશ્ન કરવાનો, મારી યુવાનો હતી અત્યારે જે યુવાનો મારી ઉંમરના અથવા મારાથી નાના છોકરા હોય, આ લોકો જે ધર્મમાં માને છે પણ પ્રશ્ન એવા ઉદ્ભવે છે કે આટલા ભવ્ય ખર્ચાઓ, આ ખર્ચો કરી એને લાભ શું? અત્યારની જનરેશનને એ જે ગેપ છે
એક એક વિશે થોડી જાણકારી આપો, જેથી કરીને અત્યારના યુવાનોને ધર્મ પ્રત્યે પ્રેરણા મળે. મંદિર એક આધ્યાત્મિક સ્થળ છે, એક શ્રદ્ધાનો વિષય છે. મંદિર એક આપણી સંસ્કૃતિ છે, હિન્દુત્વ એ આપણું લોહી છે, આપણું બ્લડ છે. મંદિરે કરોડો નહીં અબજો રૂપિયા ખર્ચો કરી તો બી ઓછા છે, કારણ કે સવારમાં ઉઠીને દર્શને જાવું એક નિયમ બનાવો. આપણે કોઈ નાનકડો બી નિયમ નથી પાડી શકતા, તો આપણે એક શ્રદ્ધાનો વિષય મંદિરના દ્વારે જઈ અને આપણે જે માથું ટેકાવી, જેથી કરીને આપણે આખો દિવસ પૂરા દિવસમાં ક્યારે આપણે ખરાબ વિચાર નથી આવતો, કે આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કરી ન શકીએ. આપણાથી કુટેવ, આપણામાં જે કાંઈ દુર્વ્યસન, વિભાચારી, આપણું મગજ અસ્થિર રહે છે. અમને તો વિશ્વાસ છે અમારા પનારા પરિવારને, કે અમારા લગદરગઢ ગામને, કે અમારા ટંકારા તાલુકાને, કે અમારા મોરબી જિલ્લાને, કે અમારા ગુજરાતને, કે અમારા હિન્દુસ્તાનને, કે સવારમાં મંદિરે દર્શન કરવાથી આખો દિવસ પોઝિટિવ રહે છે. કે પોઝિટિવ રહેવાનું એક જ રીઝન છે કે આપણે જે જગ્યાએ જઈએ છીએ તે જગ્યાએ આપણે ભગવાનના આપણે કોઈના કોઈ રૂપે આશીર્વાદ મળે છે, જેથી કરીને આપણે પૂરો દિવસ, આપણે કોઈ દિવસ અનિતિ, દુરાચારી, કે આપણે માનસિકમાં કોઈ પ્રત્યે ખરાબ વિચાર, કે કોઈ સ્ત્રી પ્રત્યે નેગેટિવ વાતાવરણ, કે કોઈ પણ જાતનું આપણા મગજમાં ક્યારેય નેગેટિવ કવરેજ મળતું નથી. એટલે મંદિર એ એટલા આપણા પૂજનીય છે, વંદનીય છે. જેમ આપણા વડીલ, દાદા, મુરબ્બી, આપણા જેમ પૂર્વજોને આપણે યાદ કરીએ છીએ, મંદિર આપણું પૂર્વજોને આપણું ભગવાનનું સ્થળ છે, આપણું હયાત સ્થળ છે. આપણે હયાત દાદા દાદી છે, હયાત આપણા પૂર્વજો છે. આમ મંદિરને કોઈ હિન્દુત્વના એક એવા સંસ્કાર છે કે માથું ટેકાવો અને દુઃખ દૂર થઈ જઈએ અને ખરાબ વિચાર ન આવે. આનાથી વિશેષ બીજું કશું નહીં હોઈ શકતે. એટલે મંદિરમાં કરોડોની અબજો રૂપિયા વાપરીને તો બી આપણા માટે ઓછા છે. આના સિવાય સાહેબ, મને સોશિયલ મીડિયા થ્રુ, યુટ્યુબ થ્રુ ઘણા બધા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યંગ એન્ટરપ્રિન્યોર વધારે પડતા ફોલો કરતા હોય, જે લોકો જોતા હોય, એમના માટે હું તમારી જેમ એક સારી પર્સનાલિટી લઈ આવી અને એમની સાથે વાત રજૂ કરતો. એના માટે હું એક માત્ર તમને પ્રશ્ન પૂછીશ, તમારો વધારે સમય નહીં લઉં. આપ શ્રી પોલીબેક એસોસિએશનના મોરબીના પ્રેસિડેન્ટ છો, બિઝનેસમાં પણ સારું એવું એક કાર્ય અને તમારી એક હિસ્ટ્રી છે, તો એની પ્રેરણા મળી શકે વિદ્યાર્થીઓને, એના માટે કોઈ એક સારો સંદેશ આપો. વિદ્યાર્થીઓને મારો એવો નાનકડો સંદેશ છે અને મારો એવો નાનકડું એક મિત્ર તરીકે, એક નાના ભાઈ તરીકે, કે તમે કોઈ અપેક્ષા ન રાખો. તમે ગમે એટલું સારું કરશો તો બી તમને ખરાબ કહેવાવાળા હશે, તમને ગાળો દેવાવાળા બી હશે, તમને બધા અનુકૂળ બી ન હોય. પણ આપણે આગળ વધવા માટે કર્મ, ઈમાનદારી, નીતિમત્તા છોડવાની નથી થતી, દોડતું રહેવાનું થાય છે. જેથી કરી કર્મ એક પ્રાધાન છે, તો કર્મ કરતે ચલો નસીબ ઓર મહેનતના બળે આપને સફળતા મળશે, 100% પ્રભુ દેશે. પણ હિંમત હાર્યા વગર દોડશું, બધાને સાથે રાખીને દોડશું, નીતિમત્તાથી દોડશું, કોઈ ભેદભાવ રાખ્યા વગર દોડશું. આજે અમારી ટીમ છે, સર્વ જ્ઞાતિ મારા મિત્રો છે, અને અમારી ટીમ એક તાકાત છે, એ બધાના હિસાબે હું આજે તાકાતવર છું. તો બધાય તાકાતની, બધાની તાકાત થકી હું તાકાતવાળો છું. બધાની તાકાત, બધાની મહેનત, બધાની સફળતામાં મારી સફળતા છે. એટલે યુવાન મિત્રો, ઈમાનદારીથી, હિંમતથી, નીતિમત્તાથી, ડરિયા વગર આગળ વધશું અને આપણી જીત થશે, નિશ્ચિત 100% થશે. વિડીયોના શરૂઆતની અંદર જે રીતે વાત જણાવી એ રીતે આ છે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર, જ્યાં આપ નિહાળી શકો છો. એક મસ્ત વાતાવરણ છે, એક મસ્ત વ્યૂ છે, જે એક સરસ રીતે અહીંયાના ગ્રામજનો અથવા આજુબાજુના જે વ્યક્તિઓ છે એમના માટે એક આનંદદાયક અને માનસિક મનોહર આનંદનો માણી શકાય એવી આ ભવ્ય કૃતિઓ આપ સૌ સમક્ષ રજૂ થઈ રહી છે. અહીંયા પાછળની સાઈડ ગૌ માતા, 7 ગૌ માતા છે, એમને એમનું પાલન પોષણ કરવામાં આવે છે.
दूध अने अनेक प्रकारनी जे वस्तुओ मळे अलग अलग जग्याए दान अने सेवाकीय प्रवृत्तिनो उपयोग करवामां आवे छे। नानो एक स्विमिंग पूल पण छे जे तमे पहेला जोयो। अहींया खास वस्तु मने एक नवी जाणवा मळी, आ जे नीचे तमे जोई रह्या छो, एक जे रीते आपणे बेसवा माटे आसन होय छे ए रीते गायने पण बेसवा माटे आ वस्तु बनावामां आवी छे, जेना कारणे शुं थाय छे के गायना जे बधा अंग छे ए नीचे सीमेंट पर घसाय नहीं, एना माटे एक स्पेशियल एक वस्तु छे अने एक मस्त जे छे नजारो माणी रह्या छो। थैंक यू फॉर वॉच।